હોસ્પિટલમાં દર્દીની હાલત બરોબર ન થઈ હોવા છતાં સ્ટાફ દ્વારા ડિસ્ચાર્જ લેવા દબાણ કરાતા હોવાની ઘટના આવી સામે. ભુજની જીકે જનરલ હોસ્પિટલના ઉતાર ચડાવ સામે આવતા રહે છે ત્યારે બીજી એક ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. મૂળ રવાપરના રહેવાસીને ગત તારીખ 4/3 ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા તેમજ મૂઢમાર હોતા દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે જીકેમાં સારવાર હેઠળ હોય પરંતુ હોસ્પિટલમાં સ્ટાફ ડોક્ટર દ્વારા રજા આપવા પર દબાણ કરાતું હોવાનું તેમના સંબંધીએ માહિતી આપી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર દર્દી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય છે અને કલાકમાં રજા લેવા એ રીતે દબાણ કરવામાં આવે છે. નવા જે ડોક્ટર્સ આવ્યા છે તેઓ ન બોલવાનું બોલી નાખતા હોય છે તેવું કહેવું છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા સામા પક્ષના બળ નીચે દર્દીને ડિસ્ચાર્જ લેવા ફોર્સ કરાતું હોવાની વાત બહાર આવી છે. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ બનાવના કારણે ચર્ચામાં રહી છે. તેવામાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીની પરિસ્થિતિ ન હોય છતાં રજા લેવા પર દબાણ કરાતા ફરી ચર્ચાનો મુદ્દો બન્યો છે. શાંતિભાઈ શામજીભાઈ ભગત, મેં રવા પરના રહેવાસી છીએ. અત્યારે હું મોરબી રહું છું. 4/3/2020 અમે અમારા ભાઈના દીકરાને અહીંયા એડમિટ કર્યા છે. એમને માથાના ભાગમાં ગંભીર ઇજા ને મૂઢમાર થયેલ હતી, એના હિસાબે અહીંયા એડમિટ કર્યા છે. પછી ડૉક્ટરોની સારવાર થતાં બધા ડૉક્ટરોના અભિપ્રાયથી અહીંયા સારવાર ચાલે છે, પણ ડૉક્ટરના અહીંયા સ્ટાફ તરફથી એમને રજા દેવા માટે વારે ઘડી દબાણ થાય છે. બરાબર. પછી અપમાનનું એ વર્તન કરે છે, વારે ઘડી અપમાનિત કરીને અહીંથી તમે નીકળો એવું કહેવામાં આવે છે. આજે એવું પણ કહેવામાં આવ્યું કે તમે 1 કલાકમાં અહીંથી નીચે જતા રહો, નહીં તો સિક્યુરિટીવાળાને બોલાવીને તમને નીચે ફેંકી દેવામાં આવશે અથવા તો તમને નીચે મૂકી દેવામાં આવશે. એમ નવા ડૉક્ટરોનો હાવભાવ તો એવો છે કે એ લોકો ન બોલવાનું બોલે છે. પછી એ લોકો જે સામે ફરિયાદી પક્ષ છે અમારા, જે આ કેસ થયો છે એ તો લગભગ બધા ન્યૂઝ ચેનલને અત્યારે આખું કચ્છ જાણે જ છે કે આ કેસ શેના માટે થયો છે, શું થયો છે, એની આખી અત્યારે ન્યૂઝ પેપરમાં ચર્ચા ચાલે જ છે. પણ સામેના પક્ષના દબાણવશ થઈ અને અમને વારે ઘડે અહીંથી ડિસ્ચાર્જ કરવા માટેની ફરજ પાડવામાં આવે છે. પણ પેશન્ટની જે જરૂરિયાત છે, પેશન્ટની જે પરિસ્થિતિ છે એ જોતા આ વોર્ડની અંદર જેટલા બી પેશન્ટ છે એમને બી તમે પૂછી લો કે આ પેશન્ટને અત્યારે ઘરે લઈ જવાય એવી પરિસ્થિતિ છે. અમે ડૉક્ટરોને વારંવાર રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આની જે કાંઈ આગળ ટ્રીટમેન્ટ થતી હોય, આગળ જે કાંઈ અથવા પ્રાઇવેટ કોઈ ડૉક્ટર આવીને આમની ટ્રીટમેન્ટ કરતા હોય, તમે તમારા બીજા મોટા ડૉક્ટરનો વ્યૂ લ્યો કે ભાઈ આ છોકરાને વારે ઘડી ચક્કર આવે છે, આવું થાય છે. તો અત્યાર સુધી એમનું કાંઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી. ઓર્થોપેડિક આપણે ન્યુરોસર્જન ડૉક્ટરે જે અભિપ્રાય આપ્યો હતો એ પ્રમાણે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી અત્યાર સુધી. ને વારે ઘડી ડિસ્ચાર્જ થવા માટે દબાણ કરવામાં આવે છે ઉપરથી. એ કોઈ મોટા રાજકીય પક્ષ તરફથી અથવા કોઈ મોટા માણસોથી અથવા મેનેજમેન્ટ, વારે ઘડી કોઈ ગરીબ માણસોને અથવા જે લોકો સરકારી હોસ્પિટલની અંદર કોણ આવે એ બી એક મોટો પ્રશ્ન છે. ને આવું ને આવું જો આ કચ્છ અને ભારત દેશ ગુજરાતની અંદર બનતું રહેશે તો આ જે જનતાનો વિશ્વાસ છે એ કોઈ રાજકીય પક્ષોના નેજા હેઠળ ચાલે છે, કોઈ પણ ગરીબ દર્દીની જે ટ્રીટમેન્ટ છે કોઈ મોટા ગુંડા માણસોના અંડરમાં ચાલે છે, કોઈ માનવતા જેવું કંઈ છે ખરું? કે ભાઈ એમના ડૉક્ટરોનો અભિપ્રાય એવો હતો કે આ પેશન્ટના રિપોર્ટો છે ને એ નોર્મલ છે, પણ પેશન્ટની હાલત જોતા બહુ ગંભીર છે. એમને માથાની અંદર મોટી ઇન્જર થઈ છે, 10 ટાંકા આવ્યા છે. એમને આગળના જે મગજના ડૉક્ટર હોય એમની ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે એવું ડૉક્ટરે પણ નોટ કરેલું છે. એ જ મોટો પ્રશ્ન છે, કોઈ મોટા રાજકીય નેતાઓના દબાણની અંદર આ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ડૉક્ટરો એની અંડરમાં આવીને ખોટી રીતે પેશન્ટોને હેરાન કરે છે કે આ કેસની અંદર કોઈના ઘરમાં જઈને હુમલો કરેલો હોય એની અંદર શું સજા થાય, એનાથી બચવા માટે કરીને આ મેનેજમેન્ટ સાથે સેટિંગ અથવા જે કંઈ પ્રેશર કરીને ઓલું કરવામાં આવ્યું છે એના ભોગ બની છીએ અમે.
ને આવું જો ચાલશે જ તો નાના માણસો તો ભોગ બનતા જ રહેશે,